विद्यार्थी मित्रों, आपने अगाउना क्लास की अंदर हर अने फरज एक बीजाना पूरक छे। हर अने फरज एक सिक्कानी बे बाजू छे, ये आपने उदाहरण से समझो। हवे आपने भारतना बंधारणे भारतना नागरिकोना विकास माटे भारतना नागरिकों ने पूर्ण गौरवपूर्ण जीवन जीवी सके के माटे कुल कितना हक आप्या छे, तो एनो सीधे सीधो जवाब छे कुल छ मूलभूत हकों आप्या छे। तो ये छ मूलभूत हको कया कया छे? तो वर्णनी अंदर लखेला छे समानता नो हक, स्वतंत्रता नो हक, शोषण सामे विरोध करवानो हक, धार्मिक स्वतंत्रता नो हक, सांस्कृतिक शैक्षणिक विषयक नो हक अने बंधारणीय इलाज। तो दरेक विद्यार्थी ने आ पाठनी अंदर कम से कम भारतना नागरिकों ने कया कया छ मूलभूत हको मळेला छे ए छ मूलभूत हको दरेक विद्यार्थी ने मोढे रहेवा। तो फरी वार जो लियो भारतना बंधारण भारतना नागरिकों ना विकास माटे कुल छ जेटला मूलभूत हको आप्या छे। एक समानता नो, बे स्वतंत्रता नो हक, त्रण शोषण सामे विरोध करवानो हक, चार धार्मिक स्वतंत्रता नो हक, पांच सांस्कृतिक और शैक्षणिक विषय नो हक अने छ बंधारणीय इलाज नो हक। हवे आपने आ छ हकों विषे भारतना नागरिकों ने कई कई सगवड़ पूरी पाड़वामां आवी छे एना विषे हवे आपणे जोईशुं। पहेलो हक छे समानतानो हक। तो समानतानो हक शा माटे भारतना बंधारण भारतना नागरिकों ने आप्यो छे? तो भारतनी अंदर दरेक नागरिको के पछी भले गमे ते धर्म पाता गमे ते भाषा बोलता हो गमे ते जाति ना हो तो गमे ते प्रदेश मां रहता हो तो एक समाज नी रचना थाय ते माटे भारतना बंधारणे भारतना नागरिको ने समानतानो हक आप्यो। હવે સમાનતાના હકમાં બે વિધાન છે પાર્ટી અંદર તમે જો કાયદા સમક્ષ સમાન તો એનો મતલબ એમ થાય છે કાયદાની આગળ ભારતના દરેક નાગરિકો એક સમાન છે, કાયદાની આગળ કોઈ ઉપર નથી કોઈ નીચે નથી, દરેક નાગરિકો એક સમાન છે। બીજા ભારતના કોઈ પણ નાગરિકને કાયદાનું સમાન રક્ષણ મળે છે અને સમાન રક્ષણ મળતું હોવાના કારણે ધર્મનો જાતિનો ભાષાનો પ્રદેશનો સંસ્કૃતિનો કે હોદ્દાનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવામાં આવતો નથી। આપણે ઉદાહરણ સહિત સમજીએ, એક જ જીવા ગુનામાં દરેક નાગરિકને એક જેવી જ એક સમાન સજા થાય છે। ભારતના વડાપ્રધાનથી લઈ અને પટાવાળા સુધી, દાખલા તરીકે વડાપ્રધાન કોઈ ગુનો કરે અને વડાપ્રધાનને જે સજા થાય એવો જ ગુનો પટાવાળા એટલે કે સેવક વડાપ્રધાનની જેવો જ ગુનો કરે તો એ સમય દરમિયાન પટાવાળાને વડાપ્રધાનની જે પ્રમાણમાં સજા થઈ છે એના પ્રમાણમાં જ પટાવાળાને સજા કરવામાં આવે છે। તો એનો મતલબ એમ થાય છે કે સજાની બાબતમાં પણ એક જ જેવા ગુના માટે એક જ એવી સજા થાય છે અને
ક્યારે હોદ્દાનો ભેદભાવ જોવામાં આવતો નથી. તો અહીંયા વડાપ્રધાનની જેટલી સજા થાય છે ગુના માટે, એવા જ ગુના માટે પટાળાને પણ એટલી સજા થાય છે. એવું નહીં કે પટાળા એટલે કે સેવકનો હોદ્દો નીચો છે તો એને વધારે સજા થશે. તો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતનો દરેક નાગરિક એક સમાન છે. જેવો ગુનો કરે તેવી તેને સજા થાય છે. હવે આપણે આગળ વધીશું. હવે બંધારણ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ આપણા સર્વોપરી વડા છે અને સર્વોપરી વડા હોવાના નાતે ભારતના બંધારણે ભારતના રાષ્ટ્રપતિને અને રાજ્યના રાજ્યપાલને વિશેષ સત્તા અને વિશેષ અધિકારો આપ્યા છે. પોતાની તો એનો એક મતલબ ન થાય કે અહીંયા સમાનતાના હાથમાં ભંગ થાય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બંને વિશેષ અધિકારો બંધારણ દ્વારા આપવામાં આવ્યા છે અને એની બંધારણની અંદર જોગવાઈ પણ કરવામાં આવી છે. હોદ્દાની જોઈ એમને વિશેષ અધિકારો મળી ગયા છે. તો એનો મતલબ એમ નહીં થાય કે અહીંયા સમાનતાના હાથમાં ભંગ થાય છે. બીજા નંબરમાં સ્ત્રીઓનો વિકાસ થાય અને સ્ત્રીઓ પણ દેશના વિકાસની અંદર ભાગે, પ્લસ આવતું બાળક એ આવનારા ભવિષ્યનું દેશનો આદર્શ નાગરિક ગણાશે. તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે બંધારણની અંદર સ્ત્રીઓ માટે અને બાળકો માટે કાયદાને અનુલક્ષીને વિશેષ જોગવાઈઓ કરવામાં આવે. તો સ્ત્રીઓના વિકાસ માટે સ્ત્રીઓ પણ દેશના વિકાસમાં ભાગ લે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે બંધારણની અંદર સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પણ એનો મતલબ એમ નહીં થાય કે અહીંયા સમાનતાના હકનો ભંગ થાય છે. તો અહીંયા સ્ત્રીઓના વિકાસ માટે, કારણ કે પ્રાચીન સમયથી ભારતની અંદર પૂરી રિવાજોના કારણે, રૂઢિઓના કારણે, પ્રણાલીઓના કારણે સ્ત્રીઓનું હંમેશા શોષણ થતું આવ્યું છે. સ્ત્રીઓ ઘરના ખૂણામાં જ બેઠી રહી છે. એ સ્ત્રીઓ ઘરના ખૂણામાંથી બહાર આવે, પોતાનો વિકાસ કરે અને સાથે સાથે દેશના વિકાસની અંદર પોતાનો ફાળો આપે તે માટે ભારતના બંધારણે સ્ત્રીઓના વિકાસ માટે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલીક વિશેષ જોગવાઈઓ બંધારણની અંદર કરવામાં આવે છે. પણ એનો મતલબ એમ નહીં કરવામાં આવે કે અહીંયા સમાનતાના હકનો ભંગ થાય છે. આગળ જોઈશું ભારતની અંદર અનેક પ્રકારના વર્ગો છે. પ્રાચીન સમયથી આપણા ત્યાં હંમેશા શૂદ્રો સવર્ણો દ્વારા શોષણ કરવામાં આવે છે. તો આવા શૂદ્રોનું શોષણ ન થાય, શૂદ્રો પણ વિકાસ કરી શકે અને ગૌરવપૂર્વક પોતાનું જીવન ગુજારી શકે તે માટે ભારતના બંધારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને આર્થિક પછાત જાતિ, તો આ ત્રણેય વર્ગો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ એટલે એસટી શિડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જનજાતિ ટ્રાઇબ શિડ્યુલ એસટી શિડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ, તો આ ત્રણેય વર્ગોના લોકોનો વિકાસ થાય તે માટે અને ભારતની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય લોકશાહી સ્થપાય તે માટે ભારતના બંધારણને અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે અને ઓબીસી માટે અધર બેકવર્ડ કાસ્ટ માટે, જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે, એવા લોકોના વિકાસ માટે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરવામાં આવે છે. તો આવી જોગવાઈઓ બંધારણની અંદર વિશેષ ઊભી કરવામાં આવે છે. તો એનો મતલબ એવો નહીં કરવાનો કે ભાઈ અહીંયા સમાનતાના હકનો
જોગવાઈઓ કરવામાં આવી છે. શા માટે જોગવાઈ કરવામાં આવી છે તો એનો મતલબ એમ થાય છે કે ભારતની અંદર સામાજિક આર્થિક અને રાજકીય લોકશાહી સ્થપાય તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પહેલો મતલબ એમ નહીં સમજવાનો કે અહીંયા સમાનતાના હકનો ભંગ થાય છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને આર્થિક રીતે પછાત એવા વર્ગોના લોકોના વિકાસ માટે, આવા લોકો આગળ આવે તે માટે નોકરીઓમાં, સાથે સાથે શિક્ષણની અંદર આગળ આવે, શિક્ષિત બને અને પોતાનો વિકાસ પોતાની જાતે કરી શકે તે માટે નોકરીઓની અંદર પણ એમના માટે અનામત બેઠકો રાખવામાં આવે છે અને શિક્ષણની અંદર પ્રવેશ મેળવવા માટે પણ એમને તક આપવામાં આવે છે અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર એમના માટે અનામત બેઠકો રાખવામાં આવે છે. પણ એનો મતલબ એમ નહીં સમજવાનો કે એનો સમાનતાના હકનો ભંગ થાય છે. આ ઉપરાંત ભારતની અંદર દર 5 વર્ષે લોકસભાની, વિધાનસભાની, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થાય છે. આ ચૂંટણીઓની અંદર પણ આ વર્ગના લોકો આગળ આવે, ભાગ લે, ઉમેદવારી કરે અને દેશના વહીવટની અંદર પ્રત્યક્ષ ભાગ લે તે માટે કોઈ પણ સંસ્થાની ચૂંટણીની અંદર પણ એમના માટે અનામત બેઠકો રાખવામાં આવે છે. શા માટે? રાજકીય લોકશાહી સ્થપાય તે માટે. એનો મતલબ એવો નહીં સમજવાનો કે અહીંયા સમાનતાના હકનો ભંગ થાય છે. આ ઉપરાંત ભારતની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરે, દરેક પ્રકારના ભેદભાવો દૂર થાય તે માટે ભારતના બંધારણની અંદર ઇલકાબો દૂર કરવામાં આવે છે. તો પહેલાના સમયમાં વિશેષ સેવા બદલ, વિશિષ્ટ વ્યક્તિની સેવા બદલ એના નામની આગળ સર લગાવવામાં, દિવાનજી લગાવવામાં, એમના નામની આગળ રાય બહાદુર જેવા વિશેષણો લગાવવામાં. પણ આ વિશેષણોના કારણે સમાજની અંદર ભેદભાવો ઉભા થતા, તો આવા ભેદભાવો દૂર થાય તે માટે ભારતના બંધારણના ઘડવૈયાઓ બંધારણની અંદર આવા ઇલકાબોને દૂર કર્યા છે. અને એની જગ્યાએ એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વિશિષ્ટ સેવા આપે તો વિશિષ્ટ સેવાના બદલામાં એવોર્ડ આપે. તો વિશિષ્ટ સેવાના બદલામાં કયા કયા એવોર્ડ નક્કી કરવામાં આવ્યા છે? ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પરમવીર ચક્ર. તો આવા એવોર્ડથી કોઈ પણ વ્યક્તિને એની વિશિષ્ટ સેવા બદલ સન્માનમાં આવે. તો એનો મતલબ એવો નહીં સમજવાનો કે અહીંયા સમાનતાના હકનો ભંગ થાય છે. હવે બીજા નંબરનો હક છે સ્વતંત્રતા. તો ભારત લોકશાહી રાષ્ટ્ર, ભારતનો સર્વમુખ અત્યારશાહી રાજાશાહી નથી, સામ્યવાદી શાસન નથી. ભારતની અંદર લોકશાહી શાસન છે. તો લોકશાહી શાસનમાં સ્વતંત્રતા એ પાયાનો શબ્દ છે. તો ભારતના નાગરિકોને ભારતના બંધારણ કઈ કઈ સ્વતંત્રતાઓ આપી છે? વાણી અને વિચાર, વાણી અને વિચાર, અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપી છે. ભારતનો કોઈ પણ નાગરિક, દાખલા તરીકે સરકાર, દેશના બંધારણને અનુરૂપ, દેશના બંધારણના કાયદાને અનુરૂપ, દેશના બંધારણની અંદર જોગવાઈઓને અનુરૂપ શાસન ન કરે તો એ સમય દરમિયાન ભારતનો કોઈ પણ નાગરિક સરકારની અંદર સરકારની જાહેરમાં ટિપ્પણી કરી શકે છે, ટીકા કરી શકે છે અને એની ટીકા કરતો કોઈ રોકી શકતું નથી. ટીકા કરે તો એને કોઈ પણ પ્રકારની સરકાર સજા પણ કરાવી શકતી નથી. જાહેરમાં સરકારના વખાણ પણ કરી શકે છે અને જાહેરમાં સરકારની ટીકા પણ કરી શકે છે. વર્તમાન પત્રોની અંદર, ટીવીની અંદર અને રેડિયાની અંદર સરકાર વિશે કે કોઈ અધિકારી વિશે કોઈ ખોટું કામ કરે તો એ જાહેરમાં
પોતાના વિચારો છૂટથી રજૂ કરી શકે છે. બીજા નંબરમાં ભારતના નાગરિકોને શાંતિથી એકઠા થવાની, શસ્ત્રો વિના કે શાંતિથી સભા કરવાની પણ સ્વતંત્રતા આપી છે, કે સભાની અંદર પોતાના વિચારો રજૂ કરવાની પણ સ્વતંત્રતા ભારતના નાગરિકોને આપી છે. તો કોઈ ભારતનો કોઈ પણ નાગરિક સભા કરીને પોતાના વિચારો રજૂ કરે, ભારતના કોઈ પણ નાગરિકો શસ્ત્રો વિના શાંતિથી એકઠા થાય તો એ સમય દરમિયાન એને સરકાર રોકી શકતી નથી, કારણ કે એમને સ્વતંત્રતા આપવામાં આવી છે શાંતિથી શસ્ત્રો વિના એકઠા થવાની, અને સભા કરીને સભાની અંદર વિચારો રજૂ કરવાની પણ સ્વતંત્રતા આપી છે, એટલે કોઈને રોકી શકે. ઇવન ભારતના વડાપ્રધાન પણ એને ના રોકી શકે. ત્રીજા નંબરમાં ભારતની અંદર પ્રાચીન સમયથી અમુક વર્ગોનું શોષણ થતું આવ્યું છે, તો આવું શોષણ ન થાય અમુક વર્ગોનું તે માટે ભારતના બંધારણે ભારતના નાગરિકોને શોષણ ન થાય તે માટે સંઘો અને મંડળો ઉભા કરવાની પણ સ્વતંત્રતા આપી છે. સંઘોના આધારે, મંડળોના આધારે ભારતનો નાગરિક પોતાનું શોષણ થતું અટકાવી શકે છે, તે માટે સંઘો અને મંડળો રચવાની, સ્થાપવાની છૂટ આપવામાં આવી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે. ચોથા નંબરની સ્વતંત્રતા છે, ભારતનો કોઈ પણ નાગરિક કે પછી ગમે તે ધર્મનો માણતો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે પ્રદેશમાં રહેતો હોય, ગમે તે ભાષા બોલતો હોય, ભારતનો કોઈ પણ નાગરિક કે પછી ભલે ગુજરાતનો હોય અને ધારે તો આખા ભારતની અંદર છૂટથી હરીફરી શકે, કોઈને રોકી શકે. પાંચમી સ્વતંત્રતા છે, ભલે ગુજરાતનો નાગરિક હોય પણ એને એમ ઈચ્છા થાય કે મારે ગુજરાત છોડી અને ભારતના કોઈ પણ ખૂણામાં ઘર બનાવવું છે, રહેવું છે, તો એ નાગરિક ભારતના કોઈ પણ પ્રદેશની અંદર પોતાનું ઘર બનાવી અને રહી શકે છે. છઠ્ઠી સ્વતંત્રતા છે, ભલે નાગરિક ગુજરાતનો હોય પણ એની ઈચ્છા એમ થાય કે મારે ગુજરાત છોડી અને ભારતના કોઈ પણ બીજા રાજ્યની અંદર વ્યવસાય કરવો છે, તો ભારતના દરેક નાગરિકોને વ્યવસાય કરવાની પણ સ્વતંત્રતા આપે છે. પછી ભારતનો કોઈ પણ નાગરિક એક વાર ગુનો કરે તો એને એક વાર સજા થાય, એકથી વધુ વખત એને સજા થઈ શકતી નથી. બીજા નંબરમાં બંધારણની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે ભારતનો કોઈ પણ નાગરિક ગુનો કરે તો મેજિસ્ટ્રેટની પરવાનગી વિના, ન્યાયાધીશની પરમિશન વિના, મંજૂરી વિના એની ધરપકડ કરી શકાતી નથી અને એને ધરપકડ કરી અને કસ્ટડીમાં અટકાયત કરી શકાતી નથી. કોઈ પણ ગુનેગારની ધરપકડ કરી અને એને કસ્ટડી રાખવો હોય તો કસ્ટડીમાં રાખવા માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી જ. બીજા નંબરમાં કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થાના કાર્ય દ્વારા આખા દેશના હિતને નુકસાન થાય એમ છે અને રાજ્યને એમ લાગે આવો કે આ વ્યક્તિના કૃત્ય દ્વારા કે આ સંસ્થાના કૃત્ય દ્વારા આખા દેશના હિતને નુકસાન થાય એમ છે, તો એ સમય દરમિયાન રાજ્ય ધારે તો નિવારાય અટકાયત, નિવારક અટકાયત ધારા હેઠળ, નિવારક અટકાયત ધારા હેઠળ એ વ્યક્તિની કે સંસ્થાના વ્યક્તિઓ કૃત્ય પહેલા ધરપકડ કરતા રાજ્યને કોઈ રોકી શકતું નથી. દાખલા તરીકે ભારતની અંદર જુદા જુદા રાજ્યોની અંદર ઘણા પ્રશ્નો ઉભા થાય છે, જે પ્રશ્નોના સંદર્ભની અંદર આંદોલનો કરવામાં આવે છે અને આંદોલનની અંદર તોડફોડ કરવામાં આવે છે અને એ સમય દરમિયાન દેશના હિતને નુકસાન થાય છે, તો કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થાની વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવામાં આવનાર અને આંદોલન દ્વારા દેશના હિતને નુકસાન થાય હોય અને રાજ્યને એમ લાગે કે આંદોલનથી દેશના હિતને નુકસાન થાય છે, તો એ સમય દરમિયાન એ વ્યક્તિની કે સંસ્થાના વ્યક્તિઓની સરકાર નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકે છે અને કસ્ટડીમાં રાખી શકે છે. હવે આપણે બીજો હક જોયું, શોષણ સામે વિરોધ કરવાનો
સ્થળ. તો દરેક માનવી ગૌરવપૂર્ણ પોતાનું જીવન જીવી શકે અને ગૌરવપૂર્વક પોતાનો વિકાસ કરી શકે તે માટે ભારતના નાગરિકોને ભારતના બંધારણ શોષણ સામે વિરોધ કરવાનો હક આપ્યો છે. આ હક આપવાનો બંધારણનો હેતુ શું છે? તો આનો હેતુ ભારતની અંદર શોષણવિહીન સમાજ ઊભો કરવાનો હેતુ છે. શોષણવિહીન સમાજ ઊભો કરવાનો હેતુ આ આકની અંદર સમાયેલો છે. ભારતની અંદર પ્રાચીન સમયથી સ્ત્રીઓ બાળકો અને ગરીબ લોકો પ્રાચીન સમયથી શોષણ થતું આવ્યું છે. ઘણા ઊંચા માણસો દ્વારા માનવીનો સ્ત્રીનો બાળકનો વેપાર કરવામાં આવે છે, એમની પાસે ભેટ કરવામાં આવે છે, એમને દાસ બનાવવામાં આવે છે અને ઘણી વખત તો વેતન વિના કે લઘુત્તમ વેતનથી પણ ઓછા વેતને પરાણે કામ કરવામાં આવે છે અને સ્ત્રીઓનું બાળકોનું અને ગરીબ પુરુષ શોષણ કરવામાં આવે છે. આવી સ્ત્રીઓ આવા બાળકો અને આવા ગરીબ પુરુષ ગૌરવપૂર્વક પોતાનું જીવન જીવી શકતા નથી. તો સ્ત્રીઓ બાળકો અને ગરીબ પુરુષ ગૌરવપૂર્વક જીવન જીવી શકે અને પોતાનો વિકાસ કરી શકે તે માટે ભારતના નાગરિકોને ભારતના બંધારણે શોષણ સામે વિરોધ કરવાનો હક આપ્યો છે. આજના સંદર્ભમાં તમે કોઈને દાસ ન બનાવી શકો, કોઈની પાસે જરૂર વગરની વેટ ન કરાવી શકો, એનો વેપાર ન કરી શકો. વેતન વિના કે સરકારે જે લઘુત્તમ વેતન નક્કી કર્યું છે એ લઘુત્તમ વેતનથી ઓછા વેતને પરાણે તમે કામ કરાવી શકતા નથી. અને જો કરાવોને પકડાઈ જાઓ તો કાયદાની દ્રષ્ટિએ તમે ગુનેગાર સાબિત થાવ છો અને તમને જેલની સજા થાય છે. બીજા નંબર 14 વર્ષની નીચેના બાળકોને ભારતના બંધારણે ભારતના નાગરિકોને ભારતના બંધારણે ભારતના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. કારણ કે ગરીબ બાળકોનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, આવા બાળકો ભણે, ગણે, જ્ઞાન મેળવે, આગળ વધે અને પોતાનો વિકાસ કરે તે માટે 14 વર્ષની નીચેના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. તો આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ભારતના બંધારણે બંધારણની અંદર બંધારણના કર્મચારીઓ જોગવાઈ કરી છે કે 14 વર્ષની નીચેના બાળકને ખાણમાં, કારખાનામાં, હોટલમાં, ગેરેજમાં, લારી ગલ્લા ઉપર કે બાળકોને જોખમ ઊભું થાય તેવા સ્થાને કામી શકે, કામે રાખી શકતા નથી. અને જો તમે 14 વર્ષની નીચેના બાળકોને ખાણમાં, કારખાનામાં, ગેરેજમાં, હોટલમાં, લારી ગલ્લા ઉપર 14 વર્ષની નીચેના બાળકોને તમે કામે રાખો, તમે પકડાઈ જાઓ તો કાયદેસરના તમે ગુનેગાર છો અને કાયદાની રીતે તમને સજા થાય છે. તો આ ખાસ ખ્યાલ રાખજો. કેટલા વર્ષની નીચેના બાળકોને કારખાનામાં, ગેરેજમાં, હોટલમાં, લારી ગલ્લા ઉપર કે ખાણમાં કામે રાખી શકાતા નથી? તો એનો જવાબ છે 14 વર્ષની નીચેના. બીજા નંબર, ભલે ભારતના નાગરિકોને હક આપવામાં આવે છે શોષણ સામે વિરોધ કરવા, પણ ઘણી વખત રાજ્યને પણ સાર્વભૌમત્વના રક્ષણ માટે અમુક વ્યક્તિઓની સેવાની જરૂર પડે છે. સાર્વભૌમત્વના રક્ષણ માટે, દેશના હિત માટે અમુક વ્યક્તિઓની વિશિષ્ટ સેવાઓની જરૂર પડે છે ત્યારે રાજ્ય એમની પાસેથી વેતન સાથે કે વેતન વિના એમની પાસેથી કામ લઈ શકે છે. અને એ સમય દરમિયાન
कोई पण कायदा राजने रोकी शकतो नहीं। आ पांच सौ खास विद्यार्थी मित्रों ख्याल रखो। हवे चौथो उद्देश्य धार्मिक स्वतंत्रता नो। भारत बिन सांप्रदायिक राष्ट्र, भारत बिन सांप्रदायिक राष्ट्र छे एनो मतलब एम थाय छे के भारत नु बंधारण के भारत कोई पण धर्म ने राजकीय धर्म तरीके स्वीकार तो भारत की सामने भारत का बंधारण समक्ष भारत के अंदर अनेक धर्म पाळनार लोको वसवाट करे छे। हिंदू सिख मुस्लिम ईसाई बहु जैन पारसी ख्रिस्ती अनेक धर्म पाळनार लोको वसवाट करे छे। छतां भारत नु बंधारण हिंदुओं की गुरुमति होवा छतां पण हिंदू धर्म ने भारत का बंधारण राजकीय धर्म तरीके स्वीकार्यो नथी। एनो मतलब एम थाय छे के भारत बिन सांप्रदायिक भारत नु बंधारण भारत ना दरेक धर्मों ने एक समान गणे छे। दरेक धर्म सरखा छे। कोई पण धर्म ने राजकीय धर्म तरीके भारत नु बंधारण स्वीकारतुं ज नथी। माटे कही शकाय के भारत बिन सांप्रदायिक राष्ट्र छे। तो यो धार्मिक स्वतंत्रता ना हक द्वारा भारत ना नागरिकों ने कई छूट आपवामां आवे छे। तो भारत नो कोई पण नागरिक इच्छा अनुसार नो धर्म पाळी शके छे। इच्छा अनुसार ना पाळेला धर्म नो प्रचार अने प्रसार पण करी शके छे। पाळेला धर्म ना त्यौहारों नी उजवणी पण छूटथी करी शके छे। इच्छा अनुसार नो धर्म पाळी शके छे। पाळेला धर्म प्रचार ने प्रसार पण करी शके छे अने पाळेला धर्म ना त्यौहारों नी उजवणी पण छूटथी करी शके। બધી સ્વતંત્રતાઓનો મતલબ આપણે એવો નથી કરવાનો કે આપણે ધર્મ પાળતી વખતે ધર્મ પ્રચાર પ્રસાર કરતી વખતે કે ધર્મના તહેવારોની ઉજવણી કરતી વખતે કોઈની લાગણી દુભાઈ ન તે રીતે અને દેશના હિતને નુકસાન ન થાય તે રીતે ધર્મ અપનાવવાનો છે એનો પ્રચાર ને પ્રસાર કરવાનો છે એના તહેવારોની ઉજવણી કરવાનો છે। તો દેશના હિતને ધ્યાનમાં રાખી રાજ્ય જરૂર પડે ત્યારે તમારી સ્વતંત્રતાઓ ઉપર કાપ મૂકી શકે છે નિયંત્રણ મૂકી શકે છે પણ ક્યારે દેશના હિતને ધ્યાનમાં રાખી દેશનું હિત જોખમાય એ સમય દરમિયાન સ્વતંત્રતા ઉપર નિયંત્રણો આપી શકે છે પણ એનો મતલબ એવો નહીં કરવાનો માણસ કોઈ પણ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકતો નથી। સરકારી ગ્રાન્ટ લેતી શાળાઓની અંદર સરકારી ગ્રાન્ટ લેતી શૈક્ષણિક સંસ્થાઓની અંદર ધર્મનો પ્રચાર કરી શકાતો નથી। ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી પણ આપો અને જો તમે પકડાઈ જાઓ તો કાયદેસરના ગુનેગાર છો અને કાયદાની હેઠળ તમને સજા થઈ શકે। હવે આપણે આગળ પાછળ જોઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયકનો ભારત ની અંદર અનેક પ્રકારની સંસ્કૃતિઓનો વિકાસ થયો છે। ધર્મને અનુલક્ષીને જાતિને અનુલક્ષીને ભાષાને અનુલક્ષીને પ્રદેશને અનુલક્ષીને અનેક પ્રકારની સંસ્કૃતિઓનો વિકાસ થયો છે। આ દરેકે દરેક સંસ્કૃતિનો વિકાસ થતો રહે અને એના વારસાનું ગૌરવ તે માટે ભારતના બંધારણે ભારતના નાગરિકોને સાંસ્કૃતિક વિષયકનો હક આપ્યો છે। તમે કોઈ પણ સંસ્કૃતિની અંદર રહી શકો છો કોઈ પણ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી શકો છો પણ એ સમય દરમિયાન ખ્યાલ માત્ર એટલો રાખવાનો છે કે કોઈની લાગણી દુભાઈ જાય એ રીતે અને દેશના હિતને નુકસાન ન થાય તે રીતે તમે સાંસ્કૃતિક
बाबतों प्रचार ने प्रसार कर सको। तो सांस्कृतिक विषय अपनी शैक्षणिक विषय भारत में कोईपण नागरिक शैक्षणिक अपना आधार इच्छा अनुसार शिक्षण मेळवी शके, इच्छा अनुसार शिक्षण मेळवी इच्छा अनुसार होद्दो धारण कर सकता एने कोई रोकी सकत नहीं। इच्छा अनुसार उच्च शिक्षण मेळवी उच्च होद्दो पर धारण कर सके जेने कोई ना रोकी सके। जंगल में रहनारा अनुसूचित जनजाति धारे तो उच्च शिक्षण मेळवी शके, उच्च शिक्षण मेळवी ए भारतना वडाप्रधान बनी शके छे के भारतनी सरकारनी कारोबारीना उच्च अधिकारी पण बनी शके छे, एने कोई रोकी शकतो नथी। अने रोको तो गुनेगार साबित थाय जो कायदानी रीते तमने पण सजा थई शके। અરે છેલ્લો હક છે બંધાણી ઇનાર આ કોનો આત્મા છે ભારતના નાગરિકોને ભારતના બંધાણે બંધાણીએ ઇનાર હક શા માટે આપ્યો છે? ઉપરના પાંચ સમાનતાનો સ્વતંત્રતાનો શોષણ સામે વિરોધ કરવાનો ધાર્મિક સ્વતંત્રતાનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયકનો હક આ નાગરિકોના વિકાસ માટે છે ઉપરના પાંચ અને ઉપરના પાંચ હકોનું રક્ષણ થાય તે માટે ભારતના નાગરિકોને ભારતના બંધારણે બંધારણીય ઇલાજનો હક આપ્યો છે। ભારત લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશની અંદર સ્વતંત્રતાઓ આપવામાં આવી છે અને કોઈ વ્યક્તિ દ્વારા સ્વતંત્રતાનો દુરુપયોગ કરી અને ભારતના કોઈ પણ નાગરિકના હક ઉપર સમાનતાના હક ઉપર સ્વતંત્ર सांस्कृतिक ने शैक्षणिक विषय के हक पर धार्मिक स्वतंत्रता हक पर कोई व्यक्ति द्वारा के भारतीय कोई संस्था द्वारा त्राप मारवामां आवे अने त्राप मारीने हक छीनवी लेवामां आवे तो आवा आपनो कोई मतलब रहेतो नथी। तो भारतनो नागरिक पोताने मळेला उपरना पांच हकोनु रक्षण करी शके कोई व्यक्ति द्वारा के कोई संस्था द्वारा हक पर तराप मारी हक छीन लेवा प्रयास कर छीन ले तो यह समय दरमियान भारत में कोई पण नागरिक बंधारणीय इलाज का हक उपयोग करी और ऊपर ना पांचे पांच हकों रक्षण कर सके आ माटे बंधारणीय इलाज हक। तो मित्रों आकाश की अंदर आपने छह छह हकों विषय माहिती मेळवी हवे खास सूचना आपूं छूं हेतुलक्षी प्रश्न पूछा परीक्षा जवाब आपने सफलता से एक बार मोबाइल थ्रू सांभळो टीवी द्वारा सांभळो और बीजा नंबर में जो देखाय चोपड़ा અને ગહન અભ્યાસ કરો તો તમારું જનરલ નોલેજ પણ વધશે અને તમે હેતુલક્ષી પ્રશ્નોના જવાબ પણ સરળતાથી આપી શકશો। અસ્તુ।